विद्यार्थी मित्रों, आज आप आ वीडियो में धोरण 10 विज्ञान ने टेक्नोलॉजी प्रकरण नंबर 10 नो टॉपिक नंबर 10.2.1 एट्ले कि गोलीय रेशा वडे रचाता प्रतिबिंबों विषय अभ्यास करीशू। आगेला वीडियो में आप गोलीय रेशाओं की संज्ञाओं जोई थी, तो कि अंतर्गोल रेशा में अने बहिर्गोल रेशा में, तो कि पी हूँ हतुं, तो कि पी ने आपणे कहीए तो कि ध्रुव। पछी सी क्या मळे, तो कि जे गोलीय रेशो जे गोळामांथी कापेलो होय एना केन्द्रने हुं कीधुं तुं सी, वक्रता केन्द्र सी। वक्रता केन्द्रना अने ध्रुव पी नुं मध्य बिंदु जेने होय एने पी मुख्य केन्द्र कीधुं तुं आपणे, जेने सीने वडे दर्शाव्युं हतुं, एफ वडे दर्शाववामां આવતું હતું। પછી ઉપર એમ અને એન જેને હું કહેવાય દર્પણ, તો કે અરીસાનું દર્પણ મુખ કીધું હતું। હવે આપણે અહીંયા તો અરીસા વડે રચાતા પ્રતિબિંબની ચર્ચા કરીએ, તો કે તમે સમતલ રેશાઓ દ્વારા રચાતા પ્રતિબિંબનો અભ્યાસ કર્યો, તમે તેના દ્વારા રચાતા પ્રતિબિંબના પ્રકાર, સ્થાન તથા સાપેક્ષ પરિમાણ વિશે પણ જાણો છો। એટલે કે જ્યારે આપણે સમતલ રેશા સામે ઊભા રહીએ એટલે આપણને એમાં આપણું પ્રતિબિંબ દેખાય। હવે પ્રતિબિંબ કેવા પ્રકારનું હોય, તો કે પ્રતિબિંબ વાસ્તવિક અને ઉલટું કેવું હોય, તો કે અહીંયા સોરી આપણું પ્રતિબિંબ કેવું મળે, તો કે ચતુ પ્રતિબિંબ મળે। કેવું પ્રતિબિંબ મળે? ચતુ, પરંતુ એની દિશા ઉલટાવેલી દેખાય। તમે તમારો જમણો હાથ ઊંચો કરો ત્યારે પ્રતિબિંબનો ડાબો ભાગ ઊંચો થાય। હવે તમે જેટલું અરીસાની પ્રતિબિંબનું અંતર તમે જેટલા અરીસાની દૂર છો એટલું પ્રતિબિંબ અરીસાની પાછળ દેખાતું હોય એવો તમને શું થાય, ભાસ થાય। તો સમતલ રેશા દ્વારા જેમ તમે દૂર જાઓ એમ પ્રતિબિંબ પણ દૂર જતું રહે, આવું આપણે સમતલ રેશા વિશે અભ્યાસ કર્યો હતો। ગોલીય રેશાઓ દ્વારા રચાતા પ્રતિબિંબ કેવા હોય છે? અંતર્ગોળ રેશા દ્વારા વસ્તુના જુદા જુદા સ્થાન માટે મળતા પ્રતિબિંબનું સ્થાન આપણે કેવી રીતે નક્કી કરી શકીએ? શું આ પ્રતિબિંબ વાસ્તવિક છે કે આભાસી? શું તમે મોટા કે નાના કે સમાન પરિમાણ ધરાવે છે? આપણે એક પ્રવૃત્તિ દ્વારા તેની સમજૂતી મેળવીએ, એટલે કે આપણને મળતું પ્રતિબિંબ વાસ્તવિક છે કે આભાસી? વાસ્તવિક એટલે અરીસાની આગળ મળતું હોય અને અરીસાની પાછળ મળતું હોય તો એનું કહેવાય આભાસી પ્રતિબિંબ। પછી વસ્તુના માપ જેવડું છે કે વસ્તુ કરતાં નાનું છે કે વસ્તુ કરતાં મોટું છે, અને તે કેવા પ્રકારનું છે, ચતું છે કે સવળું છે એટલે કે ઉલટું છે। હવે અહીંયા ત્યારે આપણે એક ગોલીય અરીસા હોય, તો કે આપણને એક પ્રવૃત્તિ, તમે અંતર્ગોળ અરીસાની કેન્દ્ર લંબાઈ શોધવાની રીત અગાઉ શીખી ગયા પ્રવૃત્તિ નંબર 10.2 માં। તમે જોયું કે કાગળ પર મળેલ તીક્ષ્ણ પ્રકાશિત બિંદુ ખરેખર સૂર્યનું પ્રતિબિંબ છે, તે નાનું વાસ્તવિક અને ઉલટું પ્રતિબિંબ છે। અરીસાથી પ્રતિબિંબનું અંતર માપી તમે અંતર્ગોળ અરીસાની આશરે કેન્દ્ર લંબાઈ મેળવી હતી। આપણે આગળની એક પ્રવૃત્તિ કરી હતી 10.2, કઈ રીતની પ્રવૃત્તિ હતી, તો કે અંતર્ગોળ અરીસો લીધો હતો, તેને સૂર્યની તરફ રાખ્યો અને એક વ્હાઇટ શીટની ઉપર તેનું પ્રતિબિંબ મેળવ્યું। હવે જ્યાં સુધી તેનું પ્રતિબિંબ એક તીક્ષ્ણ એટલે કે એક નાનું એવું ટપકું ન મળે ત્યાં સુધી આપણે કાગળને આગળ પાછળ કર્યો હતો। હવે પછી શું કર્યું હતું, તો કે કાગળ થોડીક વાર ધુમાડો કાઢ્યો અને ત્યારબાદ શું કર્યું હતું, સળગવા માંડ્યો હતો। પછી આપણે એના કેન્દ્ર લંબાઈ કરી, તો કે કાગળથી અરીસાનું અંતર આપણે માપ્યું હતું, જે અંતર મળે એરીસાની શું કહેવાય, કેન્દ્ર લંબાઈ કીધું હતું, આપણે શું કીધું હતું, એરીસાની કેન્દ્ર લંબાઈ મેળવી હતી। આવી જ રીતે આપણે એરીસાની કેન્દ્ર લંબાઈ મેળવી શકીએ। એક અંતર્ગોળ અરીસો લ્યો, ઉપર વર્ણવ્યા મુજબ તેની આશરે કેન્દ્ર લંબાઈ શોધો, એટલે કે કેન્દ્ર લંબાઈ આપણે મેળવવાની છે। કેન્દ્ર લંબાઈનું મૂલ્ય નોંધી લો, કેટલી કેન્દ્ર લંબાઈ છે આપણે એરીસાની લખી લેવાની છે। ટેબલ પર ચોક વડે એક રેખા દોરો, અંતર્ગોળ અરીસાને એક સ્ટેન્ડ પર ગોઠવો, સ્ટેન્ડને રેખા પર એવી રીતે મૂકો કે જેથી અરીસાનું ધ્રુવ આ રેખા પર આવે, એટલે કે હું કીધું, તો કે કોઈ એક અંતર્ગોળ અરીસો અને
અને તેનું એક રેખા દોરો, જે રેખા રહે ઈશેની ઉપર આવે કે ધ્રુવ ઉપી ઉપર આવે તેવી રીતે ગોઠવો. હવે આગળ જોઈએ, ચોક વડે બીજી બે રેખાઓ અગાઉ દોરેલ રેખાને સમાંતર રીતે દોરો, જેથી બે ક્રમિક રેખાઓ વચ્ચેનું અંતર અરીસાની કેન્દ્ર લંબા જેટલું હોય. આ રેખાઓ અનુક્રમે બિંદુ પી સીનું સ્થાન દર્શાવે છે. યાદ રાખો કે નાના દર્પણગોળા ગોલી અરીસાનું મુખ્ય કેન્દ્ર એફ ધ્રુવ પી અને વક્રતા કેન્દ્ર સીના મધ્યમાં હોય છે. હવે અહીંયા ધ્યાન, આપણે બે રીતે તો કે પીનું મૂલ્ય મેળવી શકીએ, તો કે કેવી રીતે, તો કે બે રેખા દોરો જે કેન્દ્ર લંબાઈ કરતાં કેવા અંતરે હોય. અહીંયાથી એક સમાંતર રેખા દોરી અહીંયાથી. હવે આપણને ખબર છે જ્યારે બે કિરણો હોય તે શેમાંથી પસાર થશે, તો કે એફમાંથી. તો અહીંયા આપણને એફ બિંદુ મળી ગયું. હવે અહીંથી જેટલું અંતર હશે એટલું અહીંયા સી હશે. એટલે તમને એમ કીધું કે એફ મુખ્ય કેન્દ્ર એફ ઈ પી અને સીની વચ્ચે વક્રતા કેન્દ્ર સી અને ધ્રુવ પીની મધ્યમાં આવેલું હશે. એટલે કે અહીંયા આપણે શું કરવા રેખા દોરી હતી, તો કે આપણે આ ત્રણ બિંદુ સી એફ અને પીનું સ્થાન જોવું હતું. એફ પી અને સ્થાન નક્કી થઈ ગયું. હવે અહીંયા ધ્યાન, હવે આપણને શું કીધું છે, તો કે એક મીણબત્તી લો. શું કરવાનું છે, એક મીણબત્તીને અરીસાની સામે મૂકવાની. ઉદાહરણ કે હું અહીંયા એક મીણબત્તી મૂકું, મીણબત્તીનું નામ લઈ લો એ અને બી. હવે જો આગળ એવું કીધું, જો એક તેજસ્વી વસ્તુ જેમ કે સળગતી મીણબત્તી વક્રતા કેન્દ્ર સીથી ઘણે દૂર મૂકો, એક કાગળના પડદાને અરીસાની સામે રાખીને જ્યાં સુધી મીણબત્તીનું જ્યોતનું પ્રતિબિંબ તેના પર ન મળે ત્યાં સુધી અરીસા તરફ ખસેડો. શું કીધું, તો કે અરીસા શું કીધું, તો કે આ મીણબત્તી મૂકી હવે કાગળનો ટુકડો લેવાનો, એને શું કરવાનું, કે આ કાગળનો ટુકડો જ્યાં સુધી એની ઉપર પ્રતિબિંબ ન મળે ત્યાં સુધી શું કરવાનું છે, તેને ખસેડતું જવાનું. હવે અહીંયા ધ્યાન, અનંત અંતરે જ્યારે મીણબત્તી હોય, મીણબત્તી કેવા અંતરે છે, અનંત અંતરે. આપણે જોયું હતું કે સૂર્ય અનંત અંતરેથી કિરણો આવે ત્યારે અરીસાના કયા બિંદુ ઉપર, તો કે મુખ્ય કેન્દ્ર એફ ઉપર એનું પ્રતિબિંબ રચાતું હતું, જેના કારણે શું કરતું હતું, કાગળ સળગવા માંડતું હતું. જ્યારે વસ્તુ અનંત અંતરે હોય ત્યારે તેનું પ્રતિબિંબ એફ ઉપર રચાતું, શેની ઉપર રચાતું, કે મીણબત્તીનું પ્રતિબિંબ ક્યાં રચાય છે, એફ ઉપર. અને એફ ઉપર કેવું રચાય છે, તો કે વાસ્તવિક અને ઉલટું. કેવું રચાય છે, જ્યારે પ્રતિબિંબ અરીસાની આગળ હશે ત્યારે કેવું રચાય છે, વાસ્તવિક. હવે ખબર કેમ પડશે, ઉલટું હોય છે કે સૌ તમે જોશો તો તમને મીણબત્તી કેવી દેખાશે, પ્રવૃત્તિ કરવી ત્યારે ઉલટી દેખાશે, અને સાવ નાઈન એટલે કે તીક્ષ્ણ પ્રતિબિંબ છે. તો યાદ રાખો પ્રતિબિંબનો પ્રકાર, જ્યારે જો અનંત અંતરે મીણબત્તી મેં કયા અંતરે મૂકી, અનંત અંતરે, ત્યારે ક્યાં પ્રતિબિંબને મળ્યું, એફ ઉપર. અને ખૂબ જ નાનું બિંદુવત, કેવા પ્રકારનું મળ્યું, ટપકું એટલે કે બિંદુવત. અને કેવું, તો કે વાસ્તવિક અને ઉલટું. વાસ્તવિક અરીસાની જે બાજુ મીણબત્તી હોય એની બાજુ જો તમને પ્રતિબિંબ મળે તો એને કહેવાય વાસ્તવિક, અને કેવું મળે છે, ઉલટું. હવે ઉદાહરણ તરીકે જો આપણને કીધું છે પ્રતિબિંબનું કાળજીપૂર્વક અવલોકન કરો, તેના પ્રકાર સ્થાન અને પરિણામનું વસ્તુના પરિમાણ સાપેક્ષ નોંધો. આ પ્રવૃત્તિની મીણબત્તીની નીચે દર્શાવેલ સ્થાનો પર પુનરાવર્તન કરો, સીથી થોડે દૂર, સી પર, એફ તથા સીની વચ્ચે, એફ પર અને પી અને એફની વચ્ચે. એટલે કે આ મીણબત્તીને હવે આપણે અલગ અલગ સ્થાન ઉપર મેળ મૂકી અને આપણે પ્રવૃત્તિ કરવાની. હવે જોવી કે આ અનંત અંતર રહેતો, આપણને ખબર પડે કે પ્રતિબિંબ કેવું મળ્યું. હવે આ મીણબત્તી રહી એ સીથી થોડે દૂર, એટલે કે અહીંયા હું મૂકી દઉં સીથી થોડે દૂર. જ્યારે તમે સીથી થોડે દૂર રાખશો મીણબત્તીને, ત્યારે તમને પ્રતિબિંબ સી અને એફની વચ્ચે મળશે. શેની, તો કે સી અને એફ, આ સી અને એફની વચ્ચે મળશે. કેવું પ્રતિબિંબ મળશે, તો જ્યોત ઉપર છે તો જ્યોત ક્યાં આવશે, નીચે. અને પ્રતિબિંબ જે મીણબત્તી હશે એની કરતાં કેવું મળશે, નાનું. આ આકૃતિ આપણે કિરણ આકૃતિ વડે આગળના વિડીયોમાં જોઈશું, કારણ કે આ કિરણો કઈ રીતે પસાર થાય અને પ્રતિબિંબ મળે આગળના વિડીયો આગળના લેક્ચરમાં આપણે જોવાનું છે. આપણે અત્યારે જોવાનું, જ્યારે મીણબત્તી સીથી જ્યારે દૂર હશે ત્યારે તમને પ્રતિબિંબ ક્યાં મળશે, તો કે સી અને એફની વચ્ચે. કેવું પ્રતિબિંબ મળશે, તો કે વાસ્તવિક અને ઉલટું.
प्रतिबिंब केवुं हशे तो थोड़ुंक नानुं छे, जो सी थी दूर छे त्यारे एफ ने सी नी वच्चे मळशे प्रतिबिंब। केवुं हशे? वस्तु करता केवुं हशे? नानुं हशे, वास्तविक, अने केवुं हशे? उल्टुं। हवे अहींया ज्यारे तमे आ प्रतिबिंब, हवे आपणे सी थी दूर, हवे केनी ऊपर? तो के सी ऊपर मूकवी मीणबत्ती। જ્યારે તમે મીણબત્તી સી ઉપર મૂકશો ત્યારે તમને પ્રતિબિંબ સી ઉપર જ મળશે। કેવું મળશે? તો કે અહીંયા ધ્યાન, પ્રતિબિંબ વસ્તુ જેવડું જ છે, બંને કેવડાય છે? સમાન। પ્રતિબિંબનો પ્રકાર તો કે પ્રતિશયની આગળ મળે છે એટલે વાસ્તવિક, અને કેવું છે? ઉલટું। તો જો સીથી દૂર જ્યારે જો સી ઉપર મૂક્યું ત્યારે હું મળ્યું સી ઉપર જ પ્રતિબિંબ મળ્યું। કેવું? સમાન માપનું, એટલે બંને કહેવાય છે મીણબત્તી અને એનું પ્રતિબિંબ કેવા માપનાય છે? સમાન માપનાય છે। પ્રકાર કેવો હોય છે? વાસ્તવિક અને ઉલટું। હવે આપણે આ પ્રતિબિંબને સી અને શેની વચ્ચે મૂકવાનું છે? સી અને એફની વચ્ચે જ્યારે આ પ્રતિબિંબ મૂકશું એટલે કે મીણબત્તી મૂકશું ત્યારે તેનું પ્રતિબિંબ સીથી દૂર મળશે। કેવું મળશે? સીથી દૂર। હવે સીથી દૂર વિવર્ધિત એટલે કે મોટું કેવું મળશે? તો કે એની આ મીણબત્તી કરતાં તમને પ્રતિબિંબ કેવું મળશે? મોટું મળશે। કેવો પ્રકાર હશે? તો કે હશે વાસ્તવિક, અને કેવા પ્રકારનું હશે? ઉલટા પ્રકારનું હશે। કેવા પ્રકારનું હશે? ઉલટા પ્રકારનું પ્રતિબિંબ આપણને મળશે। હવે અહીંયા ધ્યાન, આપણે સીની વચ્ચે મૂક્યું, સી અને એફની વચ્ચે મૂક્યું ત્યારે પ્રતિબિંબ સીથી દૂર મળ્યું। કેવું? તો કે મોટું, અને પ્રકાર કેવો? વાસ્તવિક અને ઉલટું। હવે આપણે અહીંયા પ્રતિબિંબને જ્યારે આપણે એફ ઉપર મૂકશું ત્યારે એફ ઉપર જો અનંત અંતર હતું ત્યારે ક્યાં મળતું હતું? મુખ્ય કેન્દ્ર। હવે એફ ઉપર છે ત્યારે ક્યાં અંતરે? તો કે અનંત અંતરે આપણને મળશે એટલે બહુ દૂર હશે। પ્રતિબિંબનો પ્રકાર કેવો હશે? વાસ્તવિક અને ઉલટું, અને કેવું? ખૂબ જ વિવર્ધિત એટલે બહુ મોટું। સૂર્યનું પ્રતિબિંબ આપણે ટપકા સ્વરૂપે મળતું, તો જો અહીંયા નાનું એવડું હોય તો પ્રતિબિંબ તમને કેવું દેખાય છે? મોટું, એટલે ઊંધું થઈ ગયું। એફ ઉપર મૂકો ત્યારે અનંત અંતરે મળે, અને પ્રતિબિંબ કેવું મળે? મોટું, ખૂબ જ મોટું, એટલે જો અહીંયા ખૂબ જ મોટું। અને પ્રકાર કેવો હશે? વાસ્તવિક અને ઉલટું, વાસ્તવિક અને ઉલટું। હવે પી અને એફની વચ્ચે જ્યારે તમે મૂકો વસ્તુને, પી અને એફની વચ્ચે જ્યારે તમે પ્રતિબિંબ મૂકો ત્યારે હવે અનંત અંતરે તો મળજો, હવે અહીંયા જે પ્રતિબિંબ મળશે એ આ બાજુ મળશે। કેવું મળશે? તો કે મોટું અહીંયા આવશે, આભાસી અને ચત્તું। કેવું મળશે? આભાસી અને ચત્તું, તમને દેખાશે સીધું, પણ કેવો ભાસ થતો એવું લાગશે, એટલે પરિસરની પાછળ મળશે, કારણ કે આ મનદ અંતરે તો મળી ગયું। જ્યારે પદાર્થ એફ અને સી આ પ્રતિબિંબને તમે કાગળની શીટ ઉપર જોઈ શકશો નહીં, આ અરીસાને આપણે કાગળની શીટ ઉપર મેળવી શકાય છે નહીં, આગળ પ્રવૃત્તિ વાત છે। આ બધા પૈકી એક સ્થિતિ તમે પડદા પર પ્રતિબિંબ નહીં મેળવી શકો, આ સ્થિતિમાં વસ્તુનું સ્થાન નક્કી કરો। તમને એમ કીધું કે બધી સ્થિતિ કઈ કઈ? તો કે પહેલાં સી અનંત અંતરે, પછી સીથી દૂર, સી ઉપર, પછી ક્યાં મૂક્યું હતું? સી અને એફની વચ્ચે, પછી એફ અને એફ અને પીની વચ્ચે। આમાંથી એક સ્થિતિ એવી આવી કે જેમાં આપણે પડદા ઉપર પ્રતિબિંબ મેળવી ન શકીએ, એમાં કયું? તો કે જો અહીંયા આગળ નથી પડતું તો એ પડદા ઉપર મળે નહીં, તો ત્યારે વસ્તુનું સ્થાન કયું હતું? પી અને એફની વચ્ચે, ક્યાં? પી અને એફની વચ્ચે હતું। આગળ જોઈ, તમારા અવલોકનોનો કોષ્ટક બનાવ્યો, આપણે અહીંયા કોષ્ટક બનાવ્યું। હવે આગળ જોઈએ, આપણે ઉપરયુક્ત પ્રવૃત્તિમાં તમે જોશો કે અંતર્ગોળ રેષા દ્વારા મળતા પ્રતિબિંબનો પ્રકાર, સ્થાન અને પરિણામ બિંદુ પી એફ અને સીની સાપેક્ષમાં વસ્તુના સ્થાન પર આધાર રાખે છે। વસ્તુના કેટલાક સ્થાનો માટે મળતું પ્રતિબિંબ વાસ્તવિક હોય છે, વસ્તુના બીજા કેટલાક સ્થાનો માટે તે આભાસી હોય છે। વસ્તુનું સ્થાન અનુસાર પ્રતિબિંબ મોટું નાનું કે સમાન પરિણામનું હોય છે। તમારા
સંદર્ભ માટે અવલોકનનું સમીક્ષ વર્ણન નીચેના કોષ્ટકમાં આપેલું છે, એટલે કે જે આપણને કોષ્ટક આપ્યું છે. તો આપણે આ હું જોયું હતું કે આ પ્રવૃત્તિ દ્વારા આપણને એવી માહિતી મળી કે પ્રતિબિંબનું સ્થાન એટલે કે તમને કેવું પ્રતિબિંબ મળશે શેના ઉપર આધાર રાખે છે, સી એફ અને પી ના સ્થાન ઉપર આધાર રાખે છે. હવે તમે વસ્તુ કઈ જગ્યાએ મૂકી છે, ઉદાહરણ તરીકે આપણે આખું કોષ્ટક ફરતી જમીએ, જો વસ્તુ અનંત અંતરે છે તો તમને પ્રતિબિંબ એફ ઉપર મળશે. પ્રતિબિંબનું સ્થાન ક્યાં છે? એફ ઉપર. પ્રતિબિંબનો પ્રકાર અંતિમ નાનું એટલે કે બિંદુ વધે છે. કેવા પ્રકારનું હોય છે? તો કે વાસ્તવિક અને ઉલટું હોય છે, વાસ્તવિક અને ઉલટું. હવે જ્યારે તમે પ્રતિબિંબને સીથી દૂર મૂકશો ત્યારે પ્રતિબિંબનું સ્થાન ક્યાં હશે? તો કે પ્રતિબિંબનું સ્થાન એફ અને સીની વચ્ચે હશે. શેની વચ્ચે? એફ અને સીની. તેનો પ્રકાર કેવો હોય છે? તો કે થોડું વસ્તુ કરતાં કેવું મળશે? નાનું મળશે. વસ્તુ કરતાં કેવું મળશે? નાનું. અને વાસ્તવિક અને ઉલટું હશે. પછી પદાર્થને સી ઉપર મૂકશો એટલે કે વસ્તુને સી ઉપર મૂકો ત્યારે તેનું પ્રતિબિંબ સી ઉપર જ મળે. તેની સાઈઝ? તો કે વસ્તુ જેવડી જ તે, એટલે કે સમાન માપનું. પ્રકાર કેવો? વાસ્તવિક અને ઉલટું. જ્યારે તમે એફ અને સીની વચ્ચે મૂકશો ત્યારે પ્રતિબિંબ સીથી દૂર જશે એટલે આ બાજુ જશે. વિવર્ધ એટલે કે વિવર્ધિત હશે એટલે કે મોટું હશે. પ્રકાર કેવો હોય છે? વાસ્તવિક અને ઉલટું. એફ પર અનંત અંતરે છે. એફ ઉપર જ્યારે વસ્તુને મૂકશો ત્યારે પ્રતિબિંબ અનંત અંતરે મળશે. ખૂબ જ વિવર્ધ એટલે બહુ જ મોટું પ્રતિબિંબ મળશે. અને પ્રકાર કેવો હોય છે? વાસ્તવિક અને ઉલટું. જ્યારે તમે પદાર્થને એફ અને સીની વચ્ચે મૂકશો ત્યારે પ્રતિબિંબને પડદા ઉપર ઝીલી શકાશે નહીં, એટલે કે પડદા ઉપર દેખાશે નહીં. કારણ કે ત્યારે પ્રતિબિંબ આભાસી અને કેવું મળે છે? ચતું. આની અંદરથી તમને પરીક્ષામાં એક માર્કનો પ્રશ્ન પૂછાય છે કે અંતર્ગોળ અરીસામાં વસ્તુને સી ઉપર મૂકતા પ્રતિબિંબ કઈ જગ્યાએ મળે, અથવા તો કેવા પ્રકારનું મળે, અથવા તો પ્રતિબિંબનું માપ કેવું હોય. ત્રણમાંથી કોઈ પણ એક પ્રશ્ન પૂછે કે અલગ અલગ વસ્તુ માટે, એટલે કે આ કોષ્ટક આપણે પાકું કરી નાખવાનું છે. આગળનું તો કે કિરણા આવૃત્તિ એટલે ઉદાહરણ કે અહીંયા પૂછ્યું છે તો કે શા માટે પ્રતિબિંબ અહીંયા રચાય એ આપણે આગળના વિડીયોમાં અભ્યાસ કરીશું.